જય હિન્દ દોસ્તો ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં રિસેન્ટલી પૂછવામાં આવેલા પ્રશ્નોનું એનાલિસિસ વિડીયોમાં આપણે કરીશું એટલે અહીંયા માત્ર પ્રશ્નો જ નહીં પરંતુ તેની સાથે તર્કસંગત ટોપિકની ડિસ્કશન પણ કરીશું સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ એક પ્રશ્ન પૂછવામાં આવ્યો તો વાઘ પરિયોજના પ્રોજેક્ટ ટાઈગર કયા વર્ષમાં શરૂ થયો હતો તો પ્રોજેક્ટ ટાઈગર જે છે તે નાઇન્ટીન સેવન્ટી વન ઓગણીસો એકોતેરમાં શરૂ થયો હતો પ્રશ્નો પૂછવામાં આવ્યો કે પ્રોજેક્ટ એલિફન્ટ એલિફન્ટ કયા વર્ષમાં શરૂ થયો હતો પ્રોજેક્ટ એલિફન્ટ જે છે નાઇન્ટીન નાઇન્ટી ટુમાં ઓગણીસો બાણુંમાં શરૂ થયો હતો પ્રોજેક્ટ ક્રોકોડાઇલ પ્રોજેક્ટ ક્રોકોડાઇલ કયા વર્ષમાં શરૂ થયો હતો તો તે થયો હતો નાઇન્ટીન સેવન્ટી ફાઇવ ઓગણીસો પંચોતેર એક્ઝેક્ટલી કઈ જગ્યાએથી ઓડિશા ખાતેથી ઓડિશા ખાતેથી પ્રશ્ન હતો જળ સંરક્ષણનો કે જળ સંરક્ષણ રિલેટેડ કાયદો કયા વર્ષમાં છે તો આ જોગવાઈ જે છે વોટર પોલ્યુશન કંટ્રોલ એક્ટમાં કરવામાં આવી છે જળ પ્રદૂષણ ઘટાડવાની સત્તાની વાત કરવામાં આવી છે એક્ટ જે છે નાઇન્ટીન ફોર્ટી એટમાં આવ્યો હતો 1948 અડતાલીસમાં ભારતનો વન અધિનિયમ ફોરેસ્ટ એક્ટ ક્યારે આવ્યો હતો 1927 સત્યાવીસમાં પછી ખાણ અને ખનીજ માઇન્સ અને મિનરલ્સ માટેનો એક્ટ ઓગણીસો સત્તાવનમાં આવ્યો હતો એર હવા હવાના પ્રદૂષણ માટેનો એક્ટ જે છે નાઇન્ટીન એટી વનમાં આવ્યો હતો જૈવવિવિધતા બાયોલોજિકલ ડાયવર્સિટી બાયોલોજિકલ ડાયવર્સિટી માટેનો એક્ટ અધિનિયમ વર્ષ બે હજાર બેમાં આવ્યો હતો અને આદિજાતિઓ માટે જે ફોરેસ્ટ વ્વેલિંગ રાઇટ છે વન સંપદાની રક્ષા કરતો અધિનિયમ છે તે વર્ષ બે હજાર છમાં આવ્યો હતો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્યાવરણ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ જે છે તે નાઇન્ટીન એટી સિક્સમાં આવ્યો હતો તો આ બધા એક્ટ જે છે જે તમને ખ્યાલ હોવા જરૂરી છે અને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ નાઇન્ટીન સેવન્ટી ટુમાં આવ્યું હતું કોઈ બાકી રહે છે નહીં એક ક્રુઆલિટી ક્રુઆલિટી ટુ એનિમલ્સ નાઇન્ટીન સિક્સટી પશુઓ સામે ક્રૂરતા ક્રુઆલિટી પ્રિવેન્શન ટુ ક્રુઆલિટી ટુ એનિમલ્સ રાઈટ તો હવે વન અને પર્યાવરણનો કાયદો તમને ખ્યાલ આવી ગયો આપણે વાત કરીએ એનવાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ નાઇન્ટીન એટી સિક્સ તો વોટર એર અને એન એન્વાયરમેન્ટ આ બધા તમને ખ્યાલ હોવા જરૂરી છે જે વિવિધતા બે હજાર બે પર્યાવરણ છ્યાસી હવા એક્યાસી જળ વોટર પોલ્યુશન એક્ટ એટ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ નાઇન્ટીન સેવન્ટી ટુ એકવાર ક્વિક રિવિઝન કરી લીધું છે આપણે દોસ્તો આગળ ની પહેલાં પર્યાવરણ કરંટ અફેર્સ જે છે આને તમે ખાસ જરૂરથી પરીક્ષા પહેલાં આ પીડીએફ જોઈ લેવી આ પીડીએફ કમ્પ્લીટલી ફ્રીલી ટેલિગ્રામ ચેનલમાં અવેલેબલ છે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવા માટેની લિંક જે છે નીચે કમેન્ટ સેક્શનમાં પિન કરેલ છે કમેન્ટ સેક્શનમાં લિંક ઉપર ક્લિક કરશો એટલે તમે અહીંયા પહોંચી જશો અહીંયા પર્યાવરણની અલગ અલગ પીડીએફ શોર્ટ રિવિઝન નોટ્સ અને વારંવાર પૂછાતા જી કેના ટોપિકની પીડીએફ પણ મૂકવામાં આવી છે તો અહીંયા પાંચસો કરતાં વધારે ફ્રી પીડીએફ ડાઉનલોડ કરી શકો છો આ ઉપરાંત તમે જો એક્ઝામ ઓનલાઈન શિફ્ટમાં આપી દીધી હોય તમારી પાસે કોઈ પ્રશ્ન હોય તો તેને નીચે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો આ સિવાય કોઈ ટોપિક વિશે તમે માહિતી મેળવવા માંગો છો તે પણ નીચે કમેન્ટ સેક્શનમાં તમે જણાવી શકો છો જેમ કે વિશ્વ મગર દિવસ પૂછાયો હતો સત્તર જૂન તેની તારીખ છે રાઈટ તો કોઈ પ્રશ્ન તમને યાદ આવે તો એ જણાવી શકો છો પ્રશ્નનો જવાબ નથી તો માત્ર પ્રશ્ન પણ કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો ઉત્તર ગુજરાતમાં મકાઈના પાકમાં જોવા મળતું જાનવર છે તેનું નામ શું છે જાનવર નહીં પરંતુ જંતુ જંતુનું નામ શું છે તો આ છે ઈયડ ફોલ્સ આર્મી વોમ અથવા મિથિયાના લોરિયન આ બંનેમાંથી કોઈ એક ઓપ્શન હોઈ શકે છે આ બંને ઓપ્શન ના હોય તો અહીંયા તમને ઈયળ મળી જશે તો ઉત્તર ગુજરાતમાં જનરલી મકાઈ એટલે કે મેઝનો પાક જોવા મળે છે મેઝની સારા પ્રમાણમાં ખેતી થાય છે જેને નુકસાન ઈયળો પહોંચાડે છે ઘણીવાર ઓપ્શનમાં જો તમને મળે તો જીવાત જોવા મળશે જીવાત બીજો એવો પ્રશ્ન હતો કે આ ટ્રિપલ પી મોડલ ઉપર સંચાલિત થનાર દેશનું પ્રથમ બંદર કયું છે અર્થાત પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ઉપર સંચાલિત થનાર પ્રથમ દેશનો બંદર છે અમરેલીના રાજુલા પાસે આવેલ પીપાવાવ બંદર જો તમે અગાઉના વિડીયો જોયા હોય તો તમને ખ્યાલ આવશે કે ગુજરાતના જિલ્લામાંથી અમુક સિલેક્ટિવલી પ્રશ્નો પૂછવામાં આવે છે અગાઉના વિડીયોમાં મેં તમને ડિસ્કસ કરીને જણાવ્યું હતું કે આ વિડીયો જિલ્લા જે છે તે ક્યાંથી મેળવવા અને કેવી રીતે તેને વાંચવા અગાઉ મુખ્ય મથકનો એક પ્રશ્ન હતો તેની પહેલાં નદીનો એક પ્રશ્ન હતો અત્યારે તમે જોઈ શકો છો આ એક બંદરનો પ્રશ્ન છે જે બેઝિકલી ગુજરાત સાથે સંકળાયેલો છે ગુજરાતનું સામાન્ય જ્ઞાન રાઇટ તો અમરેલી રાજુલા ખાતે આવેલ પીપાવાવ જે છે તે દેશનું પ્રથમ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ આધારિત બંદર છે અરવલ્લી ભારતની સૌથી જૂની પર્વતમાળામાંની એક છે એની અંદરથી કોઈ એક નદીનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો આ ક્વેશ્ચન જે છે કન્ફર્મ તો નથી કરવામાં આવ્યો પરંતુ અહીંયા યાદ રાખી લો સાબરમતી બનાસ રૂપેણ સરસ્વતી આ બધી નદીઓ અરવલ્લીના પર્વતમાંથી નીકળીને ગુજરાતમાં વહે છે રાઈટ તો જસ્ટ તમને અહીંયા નદીના નામ ખ્યાલ હોય તો એવો કોઈ પ્રશ્ન અન્ય કોઈ શિફ્ટમાં પૂછવામાં આવે તો તમે સોલ્વ કરી શકો છો આગળ વધીએ ગંગા નદી કઈ જગ્યાએ મેદાનો બનાવે છે તો ગંગા નદી જે છે તે મેદાનો બનાવે છે તેને કહેવાય છે ડેલ્ટા તો આ ડેલ્ટા પ્રદેશ જે છે અથવા આ જે આ પંખાકાર રચના છે આ પંખાકાર રચના કઈ જગ્યાએ બનાવે છે તેનું નામ આપવાનું હતું તો આ પંખાકાર રચના પશ્ચિમ બંગાળમાં ગંગા નદી બનાવે છે રાઈટ પંખાકાર રચના કહી દો ડેલ્ટા પ્રદેશ કહી દો અથવા મેદાનો કહી દો જવાબ આવશે પશ્ચિમ બંગાળ ભારતમાં સૌથી વધારે જંગલોનું પ્રમાણ કયા રાજ્યમાં જોવા મળે છે ફોરેસ્ટ કવરની વાત થઈ રહી છે સ્ટેટ ઓફ ઇન્ડિયા ફોરેસ્ટ રિપોર્ટની વાત થઈ રહી છે ઓપ્શન પ્રમાણે અહીંયા જોબ ટીક કરી શકાય પણ એવું કીધું છે સૌથી વધારે સૌથી વધારે તો અહીંયા તમારો જોબ બને છે મિઝોરમ 88.9% નાઇન પર્સેન્ટ સૌથી વધારે ફોરેસ્ટ કવર જે છે મિઝોરમ ધરાવે છે નંબર ટુ પર લક્ષદ્વીપ છે એટી ફોર પોઇન્ટ ફાઇવ ટકાવારી યાદ રાખવાની છે યસ એટી એટ નાઇન મિઝોરમ અને એટી ફોર ફાઇવ પર્સેન્ટ લક્ષદ્વીપ ફોરેસ્ટ કવર ધરાવે છે બીજો એક પ્રશ્ન પૂછવામાં આવે તો ગુજરાતનો સાક્ષરતા દર ગુજરાતનો સાક્ષરતા દર કેટલો છે હવે બે હજાર એકનો જે છે તે યાદ નથી રાખવાનો બે હજાર અગિયારનો જે છેલ્લો સાક્ષરતા દર હતો તેને યાદ રાખવાનો છે કેટલો છે ગુજરાતનો સાક્ષરતા દર જે છે તે સેવન એટ પોઈન્ટ ઝીરો થ્રી સેવન્ટી એટ પોઈન્ટ ઝીરો થ્રી પરસેન્ટ છે કરન્ટલી બે હજાર અગિયારના ડેટા મુજબ સેવન્ટી એટ પોઈન્ટ ઝીરો થ્રી પરસેન્ટ લિટરસી રેટ ઓફ ગુજરાત ગુજરાતનો સાક્ષરતા દર છે વધારો કેટલો થયો છે તો તેની અંદર એટ પોઈન્ટ સેવન નાઇનનો વધારો થયો છે એટ પોઈન્ટ સેવન નાઇન પર્સેન્ટનો વધારો જોવા મળ્યો છે રાઈટ એક આ પ્રશ્ન પૂછાય છે તો તેના પરથી આને પણ યાદ રાખી લઈશું બે હજાર એકનો ડેટા જે છે તેને યાદ રાખવાની જરૂર નથી જસ્ટ સેવન્ટી એટ પર્સેન્ટ અને એટ પોઈન્ટ સેવન નાઇન પર્સેન્ટ હવે આ વસ્તી ગણતરી જે છે બે હજાર અગિયારની સેન્સર્સ જે છે તેની વાત આપણે અગાઉના વિડીયોમાં કરી ચૂક્યા છીએ તો અગાઉનો એનાલિસિસનો વિડીયો જે છે ખાસ જોઈ લેવો ભારતના બંધારણના રખેવાડ રક્ષક પ્રોટેક્ટર તરીકે કોને ભૂમિકા ભજવવાની રહે છે તો આ છે સર્વોચ્ચ અદાલત સર્વોચ્ચ ન્યાયાલય કોણ છે સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટ ઇઝ ધ પ્રોટેક્ટર ઓફ કોન્સ્ટિટ્યુશન અભ્યારણને લઈને કોઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તો ગુજરાતની અંદર ટ્વેન્ટી થ્રી ટ્વેન્ટી થ્રી જેટલા અભ્યારણ છે કયા કયા જિલ્લામાં આવેલા છે તે યાદ રાખવું જરૂરી છે મેં તમને અગાઉ પણ કીધું હતું ગુજરાતના અભ્યારણની પીડીએફ જે છે એકવાર ખાસ જોઈ લેવી પ્રશ્ન વેરીફાઈ કરવામાં આવ્યો નથી કોષનું પાવર હાઉસ પાવર હાઉસ ઓફ સેલ નોન એસ માઇટો કોન્ટ્રિયા માઇટો કોન્ટ્રિયા જે છે તે કોષનું પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ ગ્લોબલ વોર્મિંગનો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો રાઈટ તો અહીંયા તમારે ખાસ તમારી બુકમાંથી ગ્રીન હાઉસ ગેસીસના નામ લિસ્ટ જે છે તૈયાર કરી દેવાની રહેશે રાઈટ ગ્લોબલ વોર્મિંગ અને એસિડ વર્ષા આ રીતના પ્રશ્નો રિપીટ થઈ રહ્યા છે તો આના માટે એક છથી સાત પેજની પીડીએફ છે એને પણ આપણે ટૂંક સમયમાં શેર કરી દઈશું કે આ એસિડ વર્ષા જે છે તેનું મુખ્ય કારણ શું છે કયા વાયુઓ જે છે મુક્ત થાય છે સો એન્ડ શો રાઈટ આગળ વધીએ પહેલાં અહીંયા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જે છે તેની વાત કરી છે બેઝિક માહિતી છે અને તેની બધી જ અગત્યની કલમો જે છે આપવામાં આવી છે અને જરૂરથી પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ કરી લેવી આ સ્લાઇડનો સ્ક્રીનશોટ લઈ લેવો રાઈટ તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જે છે દરેક શિફ્ટમાં એક માર્ક અપાવી રહી છે તો એનજીટી જે છે એનો સ્ક્રીનશોટ તમે અહીંયા લઈ શકો છો ત્યારબાદ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ જોવા મળી રહ્યા છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ જે છે તે યાદ રાખવા જરૂરી છે કેટલા બધા જ